हेलो विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपणे जोयलू के भाई मानव आँख विषे आपणे बधुं जोई गयेला। मानव आँखनी रचना अने तेना जुदा जुदा भागो छे एना कार्यो विषे आपणे जोई गयेला। हवे आपणो आगळनो एक टॉपिक छे ए छे आँखनी समावेश क्षमता। तो आँखनी जे समावेश क्षमता छे शुं छे? हवे आपणे कोई वस्तुने जोईए छे तो आपणाथी जो जुदा आँखथी जुदा जुदा अंतरे बधी घणी बधी वस्तुओ होय। बधी वस्तुओ तो कंई एक सरखा अंतरे होती नथी, कोई वस्तु नजीक होय छे, कोई वस्तु दूर होय। तो ए बधी वस्तुने ज्यारे आपणे जोईए छे तो ए जुदी जुदी वस्तुमांथी जे प्रकाशना किरणो छे आपणी आँखमां प्रवेशे अने लेन्स द्वारा के भाई पारदर्शक पटल छे एना द्वारा एનું વક્રીભવન થાય અને આપણે એનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકીએ છીએ। પણ મેં વાત કરી એમ કે ભાઈ બધી જે વસ્તુઓ છે એક સરખા અંતરે નથી હોતી, એ જુદા જુદા અંતરે હોય છે। તો આ જુદા જુદા અંતરે રહેલી વસ્તુઓનું પ્રતિબિંબ તો આપણે એક જ જગ્યાએ ફોકસ કરવાનું છે, રેટિના પર એટલે કે નેત્રપટલ ઉપર। તો શું બધી જ વસ્તુઓનું પ્રતિબિંબ દર વખતે રેટિના ઉપર જ રચાતું હોય? તો કે હા, પણ એ રેટિના પર જે રચાય છે એના માટે એ જે લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થતો હોય છે। આગળ આપણે જોયેલું કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈમાં એની વક્રતામાં ફેરફાર થાય છે, એ ફેરફાર કોના લીધે થતો હોય છે? સિલિયરી સ્નાયુ। આ જે એની લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવા માટે સિલિયરી સ્નાયુઓ જવાબદાર હોય। તો આ જે લેન્સની કેન્દ્ર લંબાઈમાં જે ફેરફાર થવાની જે ક્ષમતા છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે। એટલે ટૂંકમાં આંખની સમાવેશ ક્ષમતા એટલે શું કે ભાઈ એનો જે લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં જરૂર પડે વધારો, એની કેન્દ્ર લંબાઈમાં વધારો કરવો પડે છે અથવા તો એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કરવો પડે। આમ જરૂર મુજબ લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરવાની એની જે ક્ષમતા છે એને સમાવેશ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે। જો આપણે એને વ્યાખ્યાયિત કરવું હોય તો કહી શકાય કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને, અહીંયા ફેરફાર શબ્દ વાપરેલો છે, ફેરફાર ત્યાં વધારો પણ હોઈ શકે છે અથવા ઘટાડો પણ હોઈ શકે છે। તો આંખના લેન્સની તેની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આપણે આંખની સમાવેશ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે। હવે આજે આપણે વાત કરી એમ કે ભાઈ આંખની જે કેન્દ્ર લંબાઈ છે એ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર શેના દ્વારા થશે? સિલિયરી સ્નાયુઓ દ્વારા। આ જે સિલિયરી સ્નાયુઓ છે એ લેન્સની વક્રતામાં ફેરફાર કરે અને જેના લીધે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે। તો લેન્સની કેન્દ્ર લંબાઈમાં જરૂરી એવો ફેરફાર સિલિયરી સ્નાયુઓ દ્વારા થાય છે। હવે જ્યારે આપણે જોયું કે ભાઈ સિલિયરી સ્નાયુઓ છે એનું સ્થાન ક્યાં છે, તો કે સિલિયરી સ્નાયુઓ વડે જે આંખનો જે લેન્સ છે સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમણી એ બંને બાજુથી જકડાયેલો હોય। હવે જ્યારે આ જે સિલિયરી સ્નાયુઓ છે એ શિથિલ હોય, શિથિલ એટલે કે ઢીલા હોય, જ્યારે સિલિયરી સ્નાયુઓ છે ઢીલા હશે ત્યારે જે સ્ફટિકમય લેન્સ છે એ પાતળો હશે। હવે સ્ફટિકમય લેન્સ પાતળો હશે એટલે કે એની વક્રતા જે છે એ વક્રતા એની જે વક્રતા છે તે ઓછી હશે, ઓછો વક્ર હશે। આથી એની કેન્દ્ર લંબાઈ છે કેન્દ્ર લંબાઈ એની ઘણી વધારે હશે। કેન્દ્ર લંબાઈ વધારે હોય એટલે કે આપણું જેનું મુખ્ય કેન્દ્ર છે એ દૂર હશે। આથી શું થશે કે ભાઈ દૂરની વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર પડશે અને વસ્તુ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ। આથી દૂરની વસ્તુ કે જ્યારે સિલિયરી સ્નાયુઓ છે શિથિલ હોય ત્યારે દૂરની વસ્તુ છે એનું આપણે સ્પષ્ટપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ। આનાથી ઉલટું કે જ્યારે એ સિલિયરી સ્નાયુઓ છે એની વચ્ચે જે સ્ફટિકમય લેન્સ રહેલો હોય, હવે જેવા આ જે સિલિયરી સ્નાયુઓ છે બંને એ સંકોચાય એટલે કે ભેગા થાય, હવે સ્વાભાવિક છે કે બંને એકબીજાથી ભેગા થશે એટલે કંઈક ફોર્સ આપશે, એટલે શું થશે એ લેન્સ છે એ લેન્સ વધારે વક્ર બનશે એટલે કે લેન્સ જાડો બનશે। હવે જ્યારે લેન્સ જાડો હોય ત્યારે એની જે કેન્દ્ર લંબાઈ છે તે ઓછી હશે
એટલે આપણને એનું મુખ્ય કેન્દ્ર છે એ ઓછા અંતરે મળશે. એટલે કે નજીકની વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો આવે છે કે નજીક રહેલી જે વસ્તુ છે, માનવ આંખથી નજીક રહેલી વસ્તુઓને જ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા વાત કરીએ કે જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ હોય, શિથિલ એટલે કે અહીંયા શબ્દ આપણે વાપરીએ છીએ ઢીલા, શિથિલ કે ઢીલા હોય ત્યારે સ્ફટિકમય લેન્સ, સ્ફટિકમય લેન્સ કહેતા નેત્રમણી, કે સ્ફટિકમય લેન્સ પાતળો હોય છે. અને લેન્સ પાતળો હોય ત્યારે તેની કેન્દ્ર લંબાઈ, પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હશે, કેન્દ્ર લંબાઈ વધારે હોય છે, એની વક્રતા ઓછી હશે એટલે એની કેન્દ્ર લંબાઈ છે એ આપણને વધારે મળશે. આથી માનવ આંખ એ દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે. એવી જ રીતે આપણે વાત કરીએ એમ કે જ્યારે સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે કઈ ઘટના બનતી હશે તે જોઈ લઈએ. કે જ્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચન પામે ત્યારે સ્ફટિકમય લેન્સ જાડો બને છે અને લેન્સ જાડો બને ત્યારે તેની વક્રતા વધશે, વક્રતા વધે એટલે એની કેન્દ્ર લંબાઈ છે એમાં ઘટાડો થશે અને કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે. તેથી નજીક રહેલી વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. આમ જુઓ કે ભાઈ જુદા જુદા અંતરે રહેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓનું જે પ્રતિબિંબ છે એ સ્પષ્ટ જોવા માટે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ ક્યારેક ઘટાડવાની જરૂર પડે છે, જ્યારે ક્યારેક ક્યારેક એને વધારવાની પણ જરૂર પડતી હોય છે. આમ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને આપણે કહીશું સમાવેશ ક્ષમતા. હવે આપણે એમ કહીએ કે ભાઈ આપણી આંખથી, માનવ આંખથી જે કોઈ જુદા જુદા અંતરે રહેલી વસ્તુઓ છે, શું બધી જ વસ્તુઓને આપણે એકસરખી રીતે સ્પષ્ટપણે જોઈ શકીએ? નહીં. તો કે ભાઈ કેટલા અંતરે આપણે વસ્તુને, માનવ આંખથી આપણી આંખથી કેટલા અંતરે આપણે વસ્તુને મૂકીએ તો આપણે એનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકીએ? તો એવું ઓછામાં ઓછું કયું અંતર હોઈ શકે? અને દૂર દૂર સુધી, દૂર દૂર સુધી એવી કઈ વસ્તુ હશે કે ભાઈ કયું અંતર હશે કે જેથી આપણે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ? તો એના માટે નજીક બિંદુ અને દૂર બિંદુ આ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આ નજીક બિંદુ અને દૂર બિંદુ શું છે એ સમજવા માટે ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. કોઈ એક બુક છે, એ બુકને તમારી આંખની આમ સામે રાખો. હવે એને એકદમ ધીમે 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 નજીક લેતા જાઓ. હવે તમે જ્યારે એને આંખની એકદમ નજીક લઈ જશો ત્યારે તમે જોઈ શકો છો કે તમે એનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકતા નથી. જ્યારે એ બુક છે કે પુસ્તક છે આપણાથી દૂર હતું, સહેજ દૂર હતું, ત્યારે આપણે એનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હતું, વાંચન આપણે કરી શકતા હતા. પણ જેમ 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 તમે એકદમ નજીક લાવશો એટલે તમને સ્પષ્ટપણે દેખાતું નથી. કંઈક તમને આંખમાં એક કંઈક ચોક્કસપણે તણાવ જેવું પણ ઉત્પન્ન થાય છે કે ભાઈ આંખો ખેંચાતી હોય એવું લાગે છે. તો આમ થવાનું કારણ શું છે કે ભાઈ આપણે એ જે વસ્તુ છે એને આપણે નજીક બિંદુથી ઘણી નજીક લઈ આવ્યા છીએ એટલા માટે. તો એટલા માટે અહીંયા આપણે નજીક બિંદુ અને દૂર બિંદુ એ બે અંતર છે તે વ્યાખ્યાયિત કરવાના છે. તો નજીક બિંદુ એટલે શું? નજીક બિંદુ એટલે આપણી આંખની એવી એક, આપણી આંખની નજીક એક એવું બિંદુ છે કે જેના જે નજીક બિંદુ છે એ અંતરે આપણે વસ્તુને રાખેલી હોય તો એવા અંતરે જ્યારે વસ્તુ કોઈ પડેલી હોય ત્યારે આપણે વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
પણ જો નજીક બિંદુથી કોઈ વસ્તુને આપણે વધારે નજીક લાવીએ તો આપણે થોડું બ્લર જેવું દેખાશે અથવા તો આપણી આંખ તણાવ ઉત્પન્ન કરશે, બરાબર છે? તો માનવ આંખથી ઓછામાં ઓછી એટલે નજીક અંતરે, લઘુત્તમ અંતરે, આંખથી જે લઘુત્તમ અંતરે આપણે વસ્તુને તણાવ વગર અને સ્પષ્ટપણે જોઈ શકીએ એવું જે બિંદુ હોય એને આંખનું નજીક બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આંખથી જે લઘુત્તમ અંતરે, લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા અંતરે, આંખથી જે લઘુત્તમ અંતરે વસ્તુને સ્પષ્ટ અને તણાવ વગર, સ્પષ્ટ તો ખરું જ પણ જો તણાવ વગર જોઈ શકાય, તણાવ વગર જોઈ શકાય તે અંતરે રહેલા બિંદુને આંખનું નજીક બિંદુ કહે છે. કે ભાઈ માનવ આંખથી જે ઓછામાં ઓછા અંતરે કોઈ વસ્તુ રહેલી હોય અને એનું સ્પષ્ટ અને તણાવ વગર જો આપણે પ્રતિબિંબ મેળવી શકીએ કે જોઈ શકીએ તો એવા અંતરે રહેલા જે બિંદુ હોય એને આપણે આંખનું નજીક બિંદુ કહે છે. તો આંખનું જે નજીક બિંદુ છે, આપણને સવાલ થાય કે ભાઈ એ કેટલા અંતરે હશે? તો જે સામાન્ય વ્યક્તિ હોય કે જે આંખની કોઈપણ પ્રકારની ખામીથી પીડાતો નથી, એવી સામાન્ય વ્યક્તિ હોય તો એ સામાન્ય વ્યક્તિ માટે આ જે નજીક બિંદુ છે એ આંખથી લગભગ 25 સેન્ટીમીટર જેટલું દૂર હશે. સામાન્ય વ્યક્તિ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોય છે. ચાલો એવી રીતે આપણે વાત કરી દઈશું. હવે દૂર બિંદુ, નજીક બિંદુમાં આપણે આંખની લઘુત્તમ અંતરે એટલે કે નજીકના બિંદુની વાત કરી છે. એવી જ રીતે દૂર બિંદુ કે ભાઈ માનવ આંખ છે, માનવ આંખ એ દૂર સુધી કોઈ વસ્તુ છે એને સ્પષ્ટ જોઈ શકે તો એ બિંદુને આપણે દૂર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. કે આપણે માનવ આંખથી દૂર સુધી કોઈ વસ્તુ રહેલી છે તો દૂર પણ ક્યાં સુધી રહેલી જે વસ્તુ છે જો એને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ તો એવા બિંદુને આપણે દૂર બિંદુ તરીકે ઓળખવાનું છે. હવે સામાન્ય વ્યક્તિ હોય તો સામાન્ય વ્યક્તિ માટે દૂર બિંદુ લગભગ અનંત અંતરે હોય કે ભાઈ ઘણા બધા અંતર સુધી કોઈ વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ એ વસ્તુને જોઈ શકે છે. તો આપણે એને વ્યાખ્યાયિત કરી દઈએ કે ભાઈ આંખથી દૂર સુધી રહેલી વસ્તુ જે અંતરે સ્પષ્ટ જોઈ શકાય તે અંતરને કે તે બિંદુને આંખનું દૂર બિંદુ કહે છે. અને સામાન્ય વ્યક્તિ હોય એ સામાન્ય વ્યક્તિ માટે દૂર બિંદુ અનંત અંતરે હોય છે. તો તમને કોઈ એવું પૂછે કે ભાઈ માનવ કોઈ સામાન્ય વ્યક્તિ હોય એ કેટલા રેન્જની કે કેટલા વિસ્તારની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે? હવે મેં તમને કીધું એમ કે ભાઈ નજીક બિંદુ છે એ આંખથી 25 સેન્ટીમીટર અંતરે હોય અને દૂર બિંદુ તો કે સામાન્ય વ્યક્તિનું જે દૂર બિંદુ છે અનંત અંતરે હોય. તો સામાન્ય વ્યક્તિ કયા વિસ્તાર, કયા રેન્જની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે? તો 25 સેન્ટીમીટરથી અનંત અંતરે રહેલી વસ્તુને કોઈ સામાન્ય વ્યક્તિ, પુખ્ત વયનો કોઈ સામાન્ય વ્યક્તિ હોય એ સ્પષ્ટપણે જોઈ શકે. ચલો આપણો આગળનો ટોપિક છે હવે આંખની ખામીઓ. આંખની ખામી કોને કહેવાય? હવે ખામી એટલે કે ક્ષતિ. કે ભાઈ કોઈ આપણે કીધું કે ભાઈ માનવ આંખ છે એની સામે કોઈ વસ્તુ આપણે રહેલી હોય એ વસ્તુને સ્પષ્ટપણે જોવા માટે
એનું પ્રતિબિંબ છે તે રેટિના પર રચાવવું જોઈએ, તો જ એનું આપણે વ્યવસ્થિત પ્રતિ આપણે એનું જે પ્રતિકૃતિ છે તે જોઈ શકીએ. પરંતુ જો એવું ના થાય, હવે જે સિલિયરી સ્નાયુઓ છે, હવે સિલિયરી સ્નાયુઓનું કાર્ય શું કે ભાઈ સિલિયરી સ્નાયુઓ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે અને લેન્સને જરૂર મુજબ જાડો કે પાતળો કરે અને એનું પ્રતિબિંબ છે એ રેટિના પર ફોકસ કરે જેથી આપણે એનું પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકાય. પરંતુ અમુક કિસ્સામાં આ જે સિલિયરી સ્નાયુઓ છે એ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એમાં જરૂરી જેવો જે ફેરફાર કરવો હોય પણ એવો થઈ શકતો નથી, જેથી એનું જે પ્રતિબિંબ છે એ રેટિના ઉપર રચાતું નથી. તો શું થશે કે ભાઈ અમુક કિસ્સાઓમાં એ રેટિનાની આગળ રચાઈ જાય, અમુક કિસ્સાઓમાં એ રેટિનાની પાછળ રચાય. તો આવી બધી જ્યારે ખામી ઉત્પન્ન થાય કે આ જે ક્ષતિ છે એને આપણે આંખની ખામી તરીકે ઓળખવામાં આવે છે. તો આંખની ખામી એટલે શું પહેલાં જોઈ લઈએ કે જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો કે પાતળો થઈ શકતો નથી. અને આંખ સમાવેશ ક્ષમતા ગુમાવી બેસે છે. સમાવેશ ક્ષમતા એટલે આપણે જોયું કે ભાઈ આંખની જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાની ક્ષમતા, પણ આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો કે પાતળો થઈ જ શકતો નથી એટલે કે એની જે સમાવેશ ક્ષમતા છે તે ગુમાવી બેસે. હવે સમાવેશ ક્ષમતા ગુમાવી બેસે એટલે શું થશે કે ભાઈ એનું જે પ્રતિબિંબ છે એ રેટિના પર રચાવવું જોઈએ, તો જ આપણે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકીએ. પણ સમાવેશ ક્ષમતા જો એ ગુમાવી બેસે તો એનું જે પ્રતિબિંબ છે એ રેટિના ઉપર રચાતું નથી, પરિણામે આંખમાં ખામી ઉદ્ભવે છે, જેના પરિણામ સ્વરૂપ પ્રતિબિંબ રેટિના પર રચાતું નથી, જેને આંખની ખામી કહે છે. હવે આ જે ખામી છે એ ખામીના પ્રકારો પણ છે એ પણ જોઈ લઈએ. અહીંયા આપણે માત્ર પહેલા પ્રકારો જોઈએ તો પહેલું છે લઘુ દ્રષ્ટિ ખામી. આંખની ખામીનો પહેલો પ્રકાર છે લઘુ દ્રષ્ટિ ખામી, અથવા એને ઇંગ્લિશમાં માયોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે ગુરુ દ્રષ્ટિ ખામી. લઘુ દ્રષ્ટિ ખામી, બીજી ગુરુ દ્રષ્ટિ ખામી, ઇંગ્લિશમાં હાઈપર મેટ્રોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજી જે ખામી છે એને કહેવાય પ્રેસ બાયોપિયા. તો આ જે ખામી છે ખામીના ત્રણ પ્રકાર છે, લઘુ દ્રષ્ટિ ખામી, બીજું ગુરુ દ્રષ્ટિ ખામી અને ત્રીજું છે પ્રેસ બાયોપિયા. આ ઉપરાંત તમે એક બીજી એક ખામી પણ તમે સાંભળી હશે કે તમે અવારનવાર ક્યારેક સાંભળતા હોવ કે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય એને મોતિયાનું ઓપરેશન કરાયેલું તમે સાંભળેલું હશે. તો આ જે મોતિયો છે એ મોતિયો પણ એ આંખની એક પ્રકારની ખામી જ છે. તો એમાં શું થતું હશે તો કે મોતિયો જે છે તો આ ખામીની અંદર કે ભાઈ આંખનો જે લેન્સ છે, આપણે વાત કરી કે ભાઈ સ્ફટિકમય લેન્સ, એ સ્ફટિકમય લેન્સ છે, એ સ્ફટિકમય લેન્સની ઉપર વાદળછાયું દૂધિયા રંગનું એક આવરણ જામી જાય, જેના કારણે એ જે વ્યક્તિ છે હવે આંખનો લેન્સનું જે લેન્સ છે સ્ફટિકમય લેન્સ એના ઉપર કંઈક દૂધિયા રંગનું વાદળછાયું એવું આવરણ જામી જાય તો વ્યક્તિને જે વસ્તુ છે એ સ્પષ્ટપણે દેખાય એવી દેખાય નહીં. તો આની આ કિસ્સામાં શું થાય કે જે વ્યક્તિ છે કે જે મોતિયાની ખામીથી પીડાય છે એ વસ્તુને કાં તો અંતશ એટલે કે અડધી જ જોઈ શકે, અથવા ઝાંખી જોઈ શકે, અથવા તો બિલકુલ જોઈ શકતો જ નથી. તો આ પ્રકારની જે ખામી છે એને મોતિયો કહેવામાં આવે. તો શું એનું કંઈ નિવારણ હોઈ શકે? હા, સર્જરી કરાવો તો સર્જરીના આધારે એ જે દૂધિયા રંગનું કોઈ આવરણ હોય એ આવરણ દૂર કરવામાં આવે, જેના કારણે લેન્સ છે એ પાછો જેવો હતો એવો સ્વચ્છ થઈ જાય, પરિણામ સ્વરૂપ માનવ આંખ જેવી હતી એવી ફરીથી પુનઃ સ્થાપિત આપણે કરી શકીએ છીએ.
तो अपने आ चैप्टरनी अंदर आँखनी समायिक क्षमता, नजीक बिंदु, दूर बिंदु अने आँखनी खामीओ अने तेना मात्र प्रकारो जोयेला छे। नेक्स्ट लेक्चर में अपने आज लघुदृष्टि खामी, गुरुदृष्टि खामी अने प्रेस बायोपिया छे ए खामीओने डिटेल में समझीशुं कि ए खामी शेना लीधे उद्भवे छे, कया कारणों होई शके अने एनुं निवारण। थैंक यू।